નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે અંકલેખનમાં ખાના પૂર્તિ કરો એટલે અહીંયા જે ખાના ખાલી છે એનામાં તમને અંક લખવાના છે. તો પહેલું શું છે? આ એક. તો એક પછી શું આવે? બે, ત્રણ, ચાર લખેલા છે. પછી પાંચ, છ, સાત, આઠ લખેલા એટલે એ લખવાના નહીં. પછી આવશે નવ, ને અહીંયા દસ લખેલા છે. હવે એની બાજુને લઈને દસ પછી શું આવે? અગિયાર. અગિયાર પછી બાર, તેર, ચૌદ, પંદર ને સોળ લખેલા છે એટલે છોડી દેવાનું. પછી સત્તર, પછી અઢાર, ઓગણીસ ને વીસ લખેલા જ છે. વીસ પછી આવશે એકવીસ. એકવીસ પછી આવે બાવીસ. ત્રેવીસ લખેલા છે. પછી ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, પછી આવશે ઓગણત્રીસ, ને પછી ત્રીસ લખેલા છે. હવે ત્રીસ પછી આવે એકત્રીસ. પછી આવશે બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ ને ચાલીસ. ચાલીસ પછી આવશે એકતાલીસ, બેતાલીસ, પછી આવશે તેતાલીસ, ચુમ્માલીસ, પિસ્તાલીસ, છેતાલીસ, સડતાલીસ લખેલા છે. પછી આવશે અડતાલીસ, ઓગણપચાસ ને પચાસ. પચાસ પછી આવશે એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન, સત્તાવન, અઠાવન, ઓગણસાઠ ને સાઠ. આ ખાનામાં તમને બોલી બોલીને અંક કરવાના છે. તમે બોલીને લખશો એટલે તમને અંક બોલતા આવડી જશે. પછી છે ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો. ક્રમિક કીધું છે એટલે કે લાઇનમાં જોડવાનું છે. તો અહીંયા જુઓ તો અહીંયાથી ચાલુ થયું એકતાલીસથી લાઇનથી. ચોગડે એકડે એકતાલીસ, પછી આવશે ચોગડે બગડે બેતાલીસ, પછી ચોગડે ત્રગડે તેતાલીસ, પછી બે ચોગડા ચુમ્માલીસ. આવી રીતે આમ લાઇનમાં જવાનું છે. પછી પિસ્તાલીસ, છેતાલીસ, સડતાલીસ, અડતાલીસ, ઓગણપચાસ ને પચાસ. પચાસ પછી કઈ આવે લાઇન? એકાવનની. એટલે એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પછી પંચાવન, પછી છપ્પન, પછી અહીંયાથી સત્તાવન, અઠાવન, ઓગણસાઠ ને સાઠ. તો અહીંયા પૂરું થઈ ગયું. તેવી રીતે તમને પહેલી ક્રમિક જોડ કરવાની છે. પછી આનામાં શું કરવાનું છે? રંગ કલર પૂરવાના છે. એવી જ રીતે બાજુમાં આવશે તો એ એકતાલીસથી ચાલુ થાય રહ્યું એટલે એકતાલીસ આવ્યા. ચોગડે એકડે એકતાલીસ, પછી બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ, પિસ્તાલીસ, છેતાલીસ, સડતાલીસ, અડતાલીસ, ઓગણપચાસ ને પચાસ. એ પચાસ પછી એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન, સત્તાવન, અઠાવન, ઓગણસાઠ ને સાઠ. હવે આમાં તમને આમ જોડી પછી આમાં કલર પૂરવાના છે. પછી છે ગણો અને ચોરસમાં અંક લખો. આ ગણવાના છે ને અહીંયા ચોરસ આપેલા છે એનામાં અંક લખવાના છે. તો પહેલાં જે આપેલા છે આ બધામાં કેટલા છે? દસ દસ છે. એટલે આ દસ દસ તો આપેલા જ છે. પછી આ જે અલગ છે એને કાઉન્ટ કરવાના. દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ. પચાસ પછી શું આવે? એકાવન, બાવન, ત્રેપન ને ચોપન. એટલે અહીંયા ચોપન લખેલા છે. હવે એવી જ રીતે આ પાંદડા જુઓ તો એમાંય દસ જ હશે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. એટલે આ બધામાં કેટલા છે? દસ છે. પછી જે અલગ છે એ ગણવાના. એટલે દસ, વીસ, ત્રીસ, ચાલીસ ને પચાસ. પચાસ પછી એકાવન, બાવન ને ત્રેપન. કેટલા થયા? ત્રેપન. તો પાંચડે ત્રગડે ત્રેપન. પછી આમાં બધામાં મણકા ગણી લેવાના. એકમાં કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ. એટલે આમાં કેટલા છે? દસ છે. એટલે દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ. પચાસ પછી એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન ને સત્તાવન. એટલે સત્તાવન. પાંચડે સાતડે સત્તાવન. અહીંયા એમ જ કરવાનું છે. જે ફૂલમાં દોરેલું છે એમાં દસ દસ લખેલા જ છે ને અલગ છે એ તમને પેલું ગણવાનું છે. તો આ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તો આના અંદર આઠ લખવાના. હવે દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ ને આઠ. એટલે પાંચડે આઠડે અઠાવન. એવી રીતે કરતું જવાનું. આમાં કેટલા છે? એક ને બે. એટલે આની અંદર બે. તો દસ, વીસ, ત્રીસ, ચાલીસ ને પચાસ. પચાસ ને બે, પાંચડે બગડે બાવન. પછી અહીંયા જે ખાલી છે એનામાં ગણી લેવાનું. એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. એટલે છ. પછી જે દસ દસ છે એ કરવાના. એક, દસ, વીસ, ત્રીસ, ચાલીસ ને પચાસ. પચાસ ને છ, પાંચડે છગડે છપ્પન. એવી રીતે અંદર અહીંયા લખવાનું છે. પછી અહીંયા ફરી એક છે ક્રમ પ્રમાણે ટપકા જોડો અને ચિત્રમાં રંગ પૂરો. ક્રમ પ્રમાણે આગળ જેમ આપણે જોયું તો અહીંયા કઈ લાઈન છે? એકાવન. એકાવન પછી બાવન, પછી બાવન પછી આવશે અહીંયા ત્રેપન. ત્રેપન પછી ચોપન.
54 પછી 55 ની લઈને અહીંયા આમ લઈ જવાનું 55 પછી 56 પછી આવશે 57 57 પછી શું આવશે 58 એટલે અહીંયા ઉપર આવશે 58 પછી 59 ને પછી આવશે 60 એવી રીતે આમ જોડીને પછી આમાં કલર ભરવાના છે પછીની છે વચ્ચેની સંખ્યા લખો અહીંયા તમને વચ્ચેનું ખાનું ખાલી આપેલું છે એટલે અહીંયા વચ્ચેની સંખ્યા લખવાની છે પાછળ બગડે 52 પછી ખાલી છે ને પાછળ દગડે પાછળ ચોગડે 54 છે તો આના વચ્ચે શું આવે પાછળ દગડે 53 પછી છે બે પાછળા 55 ને પાછળ સાતડે તો એના વચ્ચે શું આવશે પાછળ છગડે 56 પાછળ આઠડે 58 પછી ખાલી છે ને શું છે છગડા મીંડી 60 એટલે અહીંયા આવશે પાછળ નવડે 59 પછી ખૂટતા અંક લખો અહીંયા તમને જે લખેલા નથી એ લખવાના છે પાછળ એકડે 51 ની લાઈન છે એટલે અહીંયા પાછળ એકડે 51 ની લાઈન લખવાની છે પાછળ એકડે 51 પછી આવશે પાછળ બગડે 52 પાછળ બગડે 53 પછી 54 લખેલા જ છે અને પછી આવશે 55 પછી 56 લખેલા જ છે પછી આવશે 57 પછી 58 59 ને 60 એવી જ રીતે આ લાઈન તમને કરવાની છે 51 ની જ લાઈન છે જે નથી લખેલું એમાં લખવાનું છે હવે છે પછીની સંખ્યા પાછળ એકડે 51 એના પછી શું આવે તો પાછળ બગડે 52 પાછળ તગડે 53 એના પછી શું આવે પાછળ ચોગડે 54 પાછળ છગડે 56 એના પછી શું આવે પાછળ સાતડે 57 પાછળ ચોગડે 54 એના પછી આવે બે પાછળા 55 પાછળ નવડે 59 એના પછી આવે 6 ગળા મીંડી 60 પછી છે પહેલાંની સંખ્યા એટલે આનાથી પહેલાં શું આવે એ લખવાનું છે છગડા મીંડી 60 હોય તો એનાથી પહેલાં શું આવે તો પાછળ એકડેની લાઈનમાં છેલ્લે છગડા મીંડી 60 આવે તો એનાથી પહેલાં આવે પાછળ નવડે 59 પછી છે 53 તો 53થી પહેલાં શું આવે પાછળ બગડે 52 55 તો 55થી પહેલાં શું આવે પાછળ ચોગડે 54 પાછળ સાતડે 57 તો એનાથી પહેલાં શું આવે પાછળ છગડે 56 પાછળ બગડે 52 તો એનાથી પહેલાં શું હોય પાછળ એકડે 51 એવી જ રીતે તમને આજે આ પૂરું કરવાનું છે અસ્તુ.